પ્રધાનમંત્રી મોદીની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં મોહમ્મદ રફીક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મોહમ્મદ રફીક નામના શખ્સ પર તમિલનાડુના બિઝનેસમેન પ્રકાશ નામના શખ્સ સાથે ટેલિફોનિક વાતચીતમાં પીએમ મોદીને મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ ઉપરાંત 1998 કોઇમ્બતુર બ્લાસ્ટ કેસમાં પણ દોષી રહી સજા ભોગવી ચૂકેલા રફીકને હાલે પોલીસે ધરપકડ કરી છે. 15 દિવસની કસ્ટડીમાં તેને મોકલી આપ્યો છે. પીએમ મોદીની હત્યાનું કાવતરૂ ઘડનાર આરોપી હવે પકડાઈ ગયો છે. તો તમિલનાડુનો છે આ વ્યક્તિ, મોહમ્મદ રફીક તેનું નામ છે, જેને પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને તે હવે તેની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર જે આ મોહમ્મદ રફીક છે, આ શખ્સ તમિલનાડુના બિઝનેસમેન પ્રકાશ નામના વ્યક્તિ સાથે ટેલિફોન ઉપર વાતચીત કરતો હતો અને વાતચીતમાં પીએમ મોદીને મારવાનું ષડયંત્ર પણ તેને રચ્યું હતું, તે પ્રકારનો આરોપ તેની ઉપર લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત 1998માં કોઇમ્બતુરમાં જે બ્લાસ્ટ થયો હતો, આ બ્લાસ્ટ કેસમાં પણ તે દોષી રહી અને સજા ભોગવી ચૂક્યો છે.